उमरगाम तालुकाना मालखेत गामनी चिखलवाड़ा प्राथमिक शाला में वलसाड जिला पंचायत अने शिक्षण अने तालीम भवन संयुक्त उपक्रमे बीआरसी कक्षा विज्ञान गणित पर्यावरण प्रदर्शन मेला आयोजन कर बीआरसी कक्षा आ गणित विज्ञान और पर्यावरण प्रदर्शन में शाला बाज्ञानिकों संशोधन ने लगती कृतिओ रजू करी थी। आ कार्यक्रम में धारासभ्य रमण पाटकर तथा अन्य अधिकारी तेमज विद्यार्थियों अने वालीओए प्रदर्शन निहाळी बाळकों द्वारा रजू करवामां आवेल कृतिओ जोईने अभिभूत बन्या हता। नमस्कार, मारू नाम मुस्कान छे। आ मॉडल नो नाम छे रेनेसनेस। मारू नाम लक्ष्मी छे। थी एक उपाय थाय छे, दाखला तरीके पहाड़ी विस्तार में बरफ होय छे તે પીગળીને રોડ પર બહુ બધી કચરો હોય છે, તેની સાથે સાથે તે નદીઓમાં જાય છે અને નદીઓમાં જળચર પ્રાણીઓના જીવનને પણ નુકસાન થાય છે। એ માટે આપણે આગળ આ રીતે જાળી લગાડવી જોઈએ, જેના કારણે જેટલું બધું કચરું હોય તે અટકી જાય અને તેને અઠવાડિયામાં એક અઠવાડિયામાં તેને ખાલી કરીને તેનું રિસાયકલ કરવું જોઈએ। આ ડ્રેનેજ નેટ મોડેલ ઘણી માન મોટી મોટી ફેક્ટરીઓમાં નીકળતા પાણીની સાથે કચરો હોય છે, રાસાયણિક પદાર્થ હોય છે તેને અટકાવે છે। અને આ ડ્રેનેજ નેટ ઘણા બધા વિસ્તારોમાંથી, જેમ કે રહેણાંક વિસ્તાર, જીઆઈડીસી એરિયા, દવાખાનું, સ્કૂલોમાંથી જે ગંદુ પાણી નીકળે છે તેને જાળીને નદીમાં જાય છે, તેના કારણે જે બધું કચરો હોય છે તેને નેટમાં અટકાવે છે। નમસ્કાર, મારું નામ સાહિલ મહેશભાઈ રિંજર છે। હું માંડર રંગાપાડા સ્કૂલથી આવ્યો છું। અમે આ સ્માર્ટ માઇક્રોસ્કોપ પ્રોજેક્ટ લઈને આવ્યા છે। આ માઇક્રોસ્કોપ ઉપયોગ દ્વારા માત્ર એક જ વિદ્યાર્થી અભ્યાસ કરી શકે છે। ને આ સ્માર્ટ માઇક્રોસ્કોપ છે, એને મોબાઈલ પ્રોજેક્ટ કે લેપટોપ સાથે જોડીને ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે। અને અમે આ બનાવવા માટે લાકડાની પાટીઓ, નટબોલ, એક્રેલિક શીટ અને લેઝર ટોચમાં લેન્સ ઉપયોગ કર્યો છે। સ્લાઇડને જોવા માટે નીચે ટોચ ચાલુ કરો, લેન્સના ઉપરના ભાગે મોબાઈલ ફોન રાખો, પ્રદર્શન આજે યોજવામાં આવ્યું। એમાં ઉમરગામ તાલુકાના સમગ્ર નાના નાની શાળાઓમાંથી બાળકો આવ્યા અને કુલ તાલુકા કૃષ્ણ કક્ષાએ જે વિજેતા થયેલી કૃતિ છે એ પાત્ર છેલ્લી કૃતિ આવી અને એ સંપૂર્ણ અહીં પોતાનું એફિશિયન્સી પ્રેઝન્ટ કરે છે। અને આ ખૂબ સરસ ચિખલવાડા પ્રાથમિક શાળામાં આયોજન થયું છે અને આ સમારંભમાં પ્રમુખ તરીકે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધગડા હતા, સાથે અત્યારે જ આપણા તાલુકાના ધારાસભ્ય શ્રી જેઓ આ સમારંભના ઉદ્ઘાટક હતા અને તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તમામ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તમામ શિક્ષકો અને સીઆરસી અને આખી બીઆરસીની ટીમ ખૂબ સરસ ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમમાં યોજવા માટે પ્રયત્ન કર્યો અને આ કાર્યક્રમના આયોજન માટે અમે ખૂબ સરસ બે દિવસ અગાઉ એક ટીમ બનાવી હતી અને ટીમમાં દરેક ટીમના કન્વીનર બનાવ્યા અને કન્વીનરને આ કામગીરી સોંપવામાં આવી અને એના થકી આ ખૂબ સરસ મજાનું આયોજન થયું અને આજે આપણે આ ઉમરગામ તાલુકાની આ ઇન્ટર એરિયાની ચિખલવાડા પ્રાથમિક શાળાની અંદર ખૂબ સરસ આયોજન કરી શક્યા અને એમાં ખાસ વિશેષ ભૂમિકા હોય આ શાળાના આચાર્યશ્રી જેઓએ આ પોતાની સમગ્ર ટીમ સાથે શિક્ષક સાથે આ ખૂબ સરસ નાનકડી જગ્યામાં પણ અગવડતામાં સગવડતા ઊભી કરીને પણ આ આયોજન કર્યું અને એમને બી માતા પક્ષે હું અભિનંદન પાઠવું છું। સાથે મારા તમામ ઉમરગામ તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોએ જે નાના નાના બાળકોને અંદર વૈજ્ઞાનિક અભિગમો, શૈક્ષણિક સિદ્ધાંતો અને બાળકોમાં સર્જનાત્મક શક્તિ નિર્માણ થાય એના માટે ટૂંક સમયમાં ખૂબ સરસ પ્રયત્ન કર્યો અને એમના પ્રયત્ન થકી જ આજે સમગ્ર તાલુકામાંથી નાના નાના વનવાસી વિસ્તારમાંથી આવેલા બાળકો એ અહીં પોતે મોડલ લઈને આવ્યા, કોઈ કૃતિ લઈને આવ્યા અને અમે જ્યારે નિહાળીએ ત્યારે મહેમાનો સાથે ત્યારે ખરેખર આનંદ થતો હતો કે આ અમારા ઉમરગામ તાલુકાના વનવાસી વિસ્તારના બાળકો આટલું સરસ કરી શકે એ મને ગૌરવ લાગતું હતું। ખરેખર આ તબક્કે હું મારી સમગ્ર બીઆરસી ટીમ
અને તમામ શિક્ષકોનો અને મારા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના તમામ હોદ્દેદારો તેમજ શિક્ષક સંઘના હોદ્દેદારોનો પણ હું આ તબક્કે આભાર માનું છું।